हेलो विद्यार्थी मित्रों, अस्सलाम वालेकुम। केम छो बदा? मजा माने तो आज आपणे धोरण 9 भूगोळनो पाठ करीए छीए। 13मो पाठ आपणो भारत देश, भारतनुं स्थान, भूस्तरीय रचना अने भूपृष्ठ। तो मित्रों, विद्यार्थी मित्रों, आपणे ए पाठनी अंदर वात करशुं कि आपणो भारत देश छे ए विश्वना देशोमां भारतनुं स्थान छे ए आगुं स्थान छे। आगुं एटले अलग पड़तुं। दुनियाना घणा बधा देशो छे એમાં આપણો જે ભારત દેશ છે એ કાંઈક અલગ છે, કાંઈક વિશિષ્ટ છે, આગવું સ્થાન છે। ભારત એક વિશાળ દેશ છે, એક મોટો દેશ છે। દુનિયાના જે દેશો છે એ દેશોમાં આપણો ભારત દેશની જે જમીન છે, ભૂપૃષ્ઠ છે, એ કેટલાક મોટા દેશોમાંનો એક દેશ છે। એટલે આપણો ભારત દેશ વિશાળ છે। ભારતની જે સંસ્કૃતિ છે, આપણે ભારતની સંસ્કૃતિ એ બહુ જ પ્રાચીનતમ છે, જૂની છે। તે વિશ્વના લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે, બરાબર ને? દુનિયાની દેશોની અંદર અલગ અલગ શાસન પદ્ધતિઓ છે। ક્યાંક સામ્યવાદી છે, ક્યાંક સરમુખ્યશાહી છે, ક્યાંક લોકશાહી છે। લોકશાહી વિશે તમે જાણો જ છો કે લોકશાહી કોને કહેવાય? તો આપણો ભારત દેશ છે દુનિયાનો, વિશ્વનો લોકશાહી ધરાવતો એક મોટામાં મોટો દેશ છે। બરાબર, આપણો દેશ છે એ અમેરિકા કરતાં પણ મોટો દેશ છે। એટલે તમને પરીક્ષામાં પૂછાય કે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ કયો, તો કે ભારત। ભારતની જે સંસ્કૃતિ છે એ સમન્વયકારી ભાવનાઓએ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી। બરાબર, આપણા ભારત દેશની જે સંસ્કૃતિ છે ને સમન્વયકારી છે। સમન્વયકારીનો મતલબ એમ કે બધા જ ધર્મોને, બધા જ જાતિઓને, બધી જ પ્રજાઓને સાથે રાખી અને બધાનો સમન્વય કરી અને એ સંસ્કૃતિ બની છે આજે। અને જે પણ કાંઈ ધર્મ, જાતિ, પ્રજાને તડછોડી નથી, એ દરેકને, દરેક માટે દ્વાર, દરવાજા ખુલ્લા રાખ્યા છે અને બધાને આવકાર્યા છે। આમ આપણો ભારત દેશ છે એ સર્વધર્મ પ્રજા છે અને સર્વ જાતિ છે એના પ્રત્યે છે એ સમભાવ। સમભાવ એટલે સરખ્યું ભાવ એમ। સમભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે। એટલા માટે આપણા ભારત દેશને છે એ શું કહેવામાં આવે છે? તો ભારત દેશ એ સંસ્કૃતિનો સમન્વય બન્યું છે। જુદી જુદી સંસ્કૃતિઓ, બધી સંસ્કૃતિઓ આપણા ભારત દેશમાં ભેગી થઈ છે, બરાબર છે? અલગ અલગ ધર્મોની, અલગ અલગ જાતિઓની, અલગ અલગ પ્રજાની, એ બધી સંસ્કૃતિઓનો સમન્વય ભેગું થયું છે, સમન્વય બન્યું છે આજે ભારત દેશ। તો આપણા ભારત દેશ વિશે તમે વિદ્યાર્થી મિત્રો આટલી વાત તમે જાણી ગયા કે ભારત દેશ શું છે, તો એ બરાબર સમજ્યા, બરાબર છે? કે આપણો ભારત દેશ છે એનું સ્થાન દુનિયાની અંદર આગવું પડતું છે। ભારત દેશ એક વિશાળ છે। ભારત દેશની અંદર જે સંસ્કૃતિ છે એ પ્રાચીન છે। ભારત દેશ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને જુદી જુદા ધર્મ, જાતિ અને પ્રજાને આજે એ બધાને સાથે રાખી અને એક સમન્વયકારી સંસ્કૃતિનું એક ધામ બન્યું છે આપણો ભારત દેશ। વિદ્યાર્થી મિત્રો, કુદરતી અને માનવસર્જિત અનેક આપત્તિઓ આવી, બરાબર ને? આપત્તિ વિશે તમે જાણો છો કે કાંઈ પણ જે કુદરત તરફથી કે માનવ દ્વારા એવો કંઈક બનાવ બને કે જેનાથી જે વિનાશ સર્જાય, આજે તકલીફો પડે, દાખલા કે ભૂકંપ થાય, બરાબર છે, વાવાઝોડું આવે, પછી પૂર આવે, નદીઓના પૂર આવે અને એના કારણે ઘણી બધી નુકસાન થાય, તો આવી આપત્તિઓ આપણા ભારતમાં અનેક આવી ગઈ છે મિત્રો, વિદ્યાર્થી મિત્રો। છતાં પણ આપણો ભારત દેશ છે એ આપણો ભારત દેશ પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યો છે। એનો કોઈ વિકાસ જે રોકાયો નથી, પ્રગતિ રોકાઈ નથી। આમ તો આપત્તિઓ આવે, મુશ્કેલીઓ આવે તો પ્રગતિ રોકાઈ જાય। તમને બધાને ખબર છે કે હમણાં વિશ્વ લેવલની આપત્તિ છે કોરોના, આજે એક મહામારી છે,
આખી દુનિયાની અંદર છે, આપણા ભારતની અંદર પણ એ લપેટમાં લઈ લીધો છે અને લાખો લોકો છે એ કોરોનાગ્રસ્ત બન્યા છે અને ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે. છતાં પણ આપણે ડરવાનું નથી. આપણે ભારત દેશ છે એ પ્રગતિ અને વિકાસ એનો ચાલુ જ રહેશે. તો એ ભૂતકાળની અંદર પણ ઘણી બધી આપત્તિઓ આવી ગઈ, ઘણી બધી મુશ્કેલીઓ આવી ગઈ, છતાં પણ ભારત દેશની જે પ્રગતિ અને વિકાસ છે એ અવિરતપણે જાણે કે સતત ચાલુ જ રહ્યા છે. આપણા ભારતની સંસ્કૃતિના ઘડતરમાં અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિનો પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મોટો ફાળો છે. એ ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્ત્વનો ફાળો ભજ્યો છે. તો ભૌગોલિક પરિસ્થિતિ કઈ કઈ છે એના વિશે આપણે વાત કરીએ. જોઈ લો, આ આપણો ભારત દુનિયાનો જે નકશો છે, વિશ્વનો નકશો છે, એમાં આપણો ભારત દેશ છે એ તમને ક્યાં જોવા મળે છે એ બરાબર નજર કરજો, એટલે તમને ખબર પડશે કે ભારત દેશ છે એ કેવી રીતે છે અને શું છે. આગળની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે વાત કરશું. તો જે ભારત દેશ છે એ ભારત દેશનું ભૌગોલિક દૃષ્ટિએ ભારત છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે, બરાબર ને. ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ, જે એવી રીતે અલગ અલગ જે પૃથ્વીના જે ભાગો છે એમાં ઉત્તર વિભાગની અંદર ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. અને દુનિયાના જે સાત ખંડો છે એ સાત ખંડો પૈકી આપણો ભારત દેશ છે એ ક્યાં આવેલો છે, તો કે દક્ષિણ એશિયામાં આવેલો છે. અને ભારત દેશના જે મુખ્ય ભૂમિખંડો છે, જે એનો વ્યાપ છે, એનો માપ છે, એ 8.4 થી કરી અને 37.6 ઉત્તર અક્ષાંશ સ્વરૂપથી અને 68.7 થી કરી અને 97.25 પૂર્વ રેખાંશ સ્વરૂપ વચ્ચે આપણો ભારત દેશ આવેલો છે. ઘણી વખત તમને એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો, તો એ તમને યાદ રાખવાની જરૂર છે કે આપણો ભારત દેશ છે એ દુનિયાની અંદર કેટલા અક્ષાંશ અને કેટલા રેખાંશ વચ્ચે આવેલો છે, તો આ આંકડો તમને યાદ રાખવું જરૂરી છે. ભારતના મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, બરાબર છે. જે રેખાઓ છે, કાલ્પનિક રેખાઓ વાજે, તો આપણા ભારતના મધ્યમાંથી કઈ રેખા પસાર થાય છે, કઈ અક્ષાંશ વૃત્ત પસાર થાય છે, તો કે કર્કવૃત પસાર થાય છે. એનો માપ કેટલો છે, તો એનો માપ છે 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત. એ ખાસ યાદ રાખજો. વિકલ્પમાં કે એક વાક્યની અંદર આપણે આ પણ પ્રશ્ન પૂછાય છે કે ભારતની મધ્યમાંથી કઈ રેખા પસાર થાય છે, તો આપણે એને જવાબ આપી શકીએ કે ભારતના મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે વિદ્યાર્થી મિત્રો. અને તેનો માપ કેટલો છે, તો 23.30 ઉત્તર પૂર્વ અક્ષાંશ વૃત્ત છે એનો માપ વિદ્યાર્થી મિત્રો. અને દેશને આ જે કર્કવૃત છે ને એ બરાબર બે ભાગોમાં વિભાજિત કરે છે. જ્યાંથી કર્કવૃત પસાર થાય છે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એમ બે ભાગમાં વેચી નાખે છે, બરાબર છે. કર્કવૃત એટલે આપણે એ યાદ રાખવાનું. પછી આગળ વાત કરીએ તો તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. આગળની વાત કરીએ, અહીં વિશાળ જો ઉત્તર ભાગની અંદર શું આવેલા છે, તો ભારતના ઉત્તર ભાગની અંદર વિશાળ મેદાનો આવેલા છે. ભાજી મેદાનો એટલે સમજો છો ને કે જ્યાં ખેતી થઈ શકતી હોય, બરાબર છે, પાક હોય, એવી રીતે એ ઘણા બધા છે એ આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, વાત આપણે એ કરતા હતા કે આપણા ભારત દેશના જે ઉત્તર ભાગની અંદર છે મેદાનો આવેલા છે, બરાબર. અને પછી હિમાલયનું તમે નામ તો સાંભળ્યું છે કે હિમાલયની ગિરિમાળા એ વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી ગિરિમાળા છે. તો એ હિમાલયની ગિરિમાળા વિશે આપણે હિમાલયના પર્વતો આપેલા છે ઉત્તરના ભાગમાં. ઉત્તરના ભાગમાં એક તો મેદાનો આવેલા છે અને બીજા શું આવેલા છે, હિમાલયની પર્વત શ્રેણી આવેલી છે, પર્વતમાળા આવેલા છે. કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકારે ધરાવે છે, દક્ષિણમાં નીચેના બાજુમાં, દક્ષિણ એટલે ખબર છે ને, તો એમાં એક જાતનો ત્રિકોણ આકાર ધરાવે છે. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે, જેમ ઉત્તર ભાગમાં પહોળો છે અને દક્ષિણ ભાગમાં જે જમીનનો ભાગ છે ને એ ધીમે ધીમે સાંકડો થતો જાય છે, યાને કે ત્રિકોણ આકારનો છે. ત્રિકોણ તમે જોયો છે કે નથી જોયો વિદ્યાર્થી મિત્રો? ગણિતમાં તમે ભણો છો તો તમને ખબર હશે કે ત્રિકોણ કેવો છે તે. તો એ ત્રિકોણ ભાગનો આકાર છે આપણી જમીનનો ભાગ ભારતનો, બરાબર છે. જેમ દક્ષિણમાં જઈએ છીએ તેમ, તો ત્રિકોણ આકારનો છે તેનો દક્ષિણ ભાગ ભૂભાગ સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે
बाजे एने आपणे द्विकल्पीय उच्च प्रदेशनो भाग छे। आ द्विकल्पीय उच्च प्रदेश विद्यार्थी मित्रों, द्विकल्पीय कोने कहेवाय तमने समजता हशो। द्विकल्पीय एने कहेवाय के जेने त्रण बाजू दरियो होय, पाणी होय, एने द्विकल्पीय कहेवाय। तो ए दक्षिणो भाग छे ने ए द्विकल्पीय उच्च प्रदेश छे विद्यार्थी मित्रों। तेमा पूर्व तथा पश्चिम किनारना साकड़ा मैदानोनो पण समावेश थाय छे। एक बाजू उच्च प्रदेश छे अने बीजा बाजू बने बाजू छे ए किनाराना भागमां छे एक मैदानो छे। उत्तर बाजू पण पूर्व बाजू पण ए मैदान छे अने पश्चिम बाजू पण मैदान छे अने ए मैदान छे ने ए सांकड़ा मैदान छे। तो ए विद्यार्थी मित्रों याद राखजो, भारत देशनो अक्षांशीय अने रेखांशीय व्याप बने लगभग सरखा ज अर्थात 30 अंश छे, परंतु वास्तविक रीते કશ્મીરથી કરી અને કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણની લંબાઈ આપણા ભારત દેશ કેટલો મોટો છે વાજે, કશ્મીર ઉપરનો છેડો કશ્મીર અને દક્ષિણનો છેડો કન્યાકુમારી, એનો લંબાઈ કેટલી છે ખબર છે? 3214 કિલોમીટર છે। યાને કે તમને કશ્મીરથી કન્યાકુમારી જવું હોય તો 3214 કિલોમીટર તમને અંતર કાપવું પડે વાજે। સાથ સાથે એક છેડો પશ્ચિમે આપણો ગુજરાત છે, ત્યાંથી શરૂ કરી અને પૂર્વનો છેડો અરુણાચલ પ્રદેશ છે, એ જે પહોળાઈનો ભાગ છે એ કેટલો કિલોમીટર છે? તો 2933 કિલોમીટર છે વાજે। તો એક છોડો ઉત્તરથી દક્ષિણ 3214 કિલોમીટર અને બીજો છેડો જે પૂર્વથી પશ્ચિમ સુધીનો છેડો 2933 કિલોમીટરનો છે। તો રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળો સ્થાનિક સમય આશરે 2 કલાકનો તફાવત છે વિદ્યાર્થી મિત્રો। યાદ રાખજો કે એટલો બધો અંતર છે એટલા માટે એક છેડાથી બીજા છેડાની અંદર છે આટલો બધો વિદ્યાર્થી મિત્રો અંતર છે કે જે સમય છે એ સમયની અંદર 2 કલાકનો ફરક પડી જાય છે વિદ્યાર્થી મિત્રો। તો એ પણ તમને ખાસ યાદ રાખવાનું છે। આપણે આગળ વાત કરીએ તો તમને કહે છે કે જ્યારે અરુણાચલ પ્રદેશમાં પૂર્વ ભાગમાં સૂર્ય ઉદય થાય છે, યાને સૂર્ય ઉગે છે, તે સમયની અંદર ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે 2 કલાકમાં, સમજો છો ને બરાબર? તો સવારે જ્યારે સૂરજ ઉગે ત્યારે આપણા પાસે હજી 2 કલાક સુધીની રાત બાકી હોય છે। આમ ભારતના પ્રમાણ સમય જે રેખા છે જેના ઉપર સમય નક્કી થાય છે એને પ્રમાણ સમય રેખાંશવૃત કહેવાય છે। એનો માપ કેટલો છે એ પણ તમને પરીક્ષામાં પૂછાય કે પ્રમાણ સમય માપ કેટલો છે, તો 82.30 પૂર્વ રેખાંશવૃત। ખાસ યાદ રાખજો કે આ 82.30 પૂર્વ રેખાંશવૃત છે ને એ આપણા ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે। એ તમને ઘણી વખત પ્રશ્નમાં પૂછાય કે કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે, તો 5 રાજ્યોમાંથી પસાર થાય છે, એના ઉપરથી આપણે સમય નક્કી કરવામાં આવે છે, જેથી સ્થાનિક સમય સમગ્ર ભારતનો પ્રમાણ સમય માપ આપવામાં આવે છે। જો તો આ રેખા ઉપરથી છે ને આખા ભારત ઉપરથી છે જે અલ્હાબાદમાંથી મેઇન પસાર થાય છે, તો એના ઉપરથી આખા ભારતનો સમય નક્કી કરવામાં આવે છે પ્રમાણ સમય માપ રેખા ઉપરથી, જેનો માપ છે 82.30 અંશ પૂર્વ રેખાંશવૃત્ત। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એટલું યાદ રાખ્યું, ફરી વખત આપણે નવા મુદ્દા સાથે મળશું, ત્યાં સુધી હનીફ સર તમારી રજા લે છે। ઓકે, થેન્ક યુ, ગુડ બાય।